ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં છો ને? સરસ. હવે આપણે ગુજરાતીના પોર્શનમાં એક પાઠ રહ્યો છે. કેટલો? એક, દસમો પાઠ. આપણે એકથી દસ પાઠ વર્ષ દરમિયાન શીખ્યા છીએ. તમને લોકોને શબ્દ લખતા, શબ્દ વાંચતા, વાક્ય લખતા, વાક્ય વાંચતા બધું લગભગ ફાવી ગયું છે, અને જોડાક્ષરો પણ વાંચતા ફાવી ગયા છે. એટલે આજે આપણે વડદાદા પાઠ 10. વડદાદા શું નામ છે પાઠનું? હા, વડદાદા. આની પહેલાં આપણે પોપટે ખાધી પાકી કેરી એ શીખા, એનું ટેસ્ટ લેવાની, બધાએ બહુ સરસ લખ્યું છે. એટલે હવે આપણે પાઠ 10ની શરૂઆત કરીએ. એમાં છે વડદાદા. હવે તમને ખબર છે આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? હે, વડલો છે. આપણું રાષ્ટ્રીય વૃક્ષ વડલો છે. તો વડલો એવો હોય છે કે એની છાયા ઘટાદાર હોય છે અને એની વડવાઈઓ નીકળે છે. જેવી રીતે મૂળ હોય એ જમીનમાં હોય છે ને, એમ અમુક સમયે એની ડાળીઓમાંથી, મોટી ડાળીઓ થાય ને એટલે ડાળીઓમાંથી મૂળ જેવું નીકળે છે એના આધાર માટે. પછી એ મૂળ છે એ જમીન સુધી પહોંચે, આપણે એને વડવાઈઓ કહીએ છીએ. આમ તો એ મૂળ જ કહેવાય છે, પણ એને આપણે શું કહીએ છીએ? વડવાઈ. તો એ વડવાઈ આધાર માટે ભગવાને એમાં એવું મૂક્યું છે કે એમાં મોટી ડાળીઓ થાય એટલે એમાંથી વડવાઈઓ ફૂટે. એ વડવાઈઓમાં હિંચકા ખાવાની મજા પડે તમારા જેવા નાના બાળકોને, અને આનંદ કરવાની મજા પડે. સંતા કુકડી રમવામાં વડલાના થડ બહુ મોટા હોય છે, તો એની પાછળ સંતાવાનું, પછી પકડવા ધરવાનું, પછી વડલાના ટેટા બહુ સરસ આવે. વડલાની અંદર જે ફળ થાય ને એને ટેટા કહેવાય. શું કહેવાય? ટેટા. તો એ પણ બહુ મજા આવે એવા હોય, ખાટા મીઠા હોય છે. અને અંજીર હોય છે ને, અંજીર જેવા બીજ હોય છે અંદર. તમે લોકો એ અંજીર જોયા છે ને, ખાધા છે ને બધાએ? સરસ. તો એની અંદર એવા બીજ હોય છે વડલાના ટેટાની અંદર. ક્યારેક તમે ગામ કે ક્યાંય જાઓ તો વડલો હોય તો પપ્પાને કે મમ્મીને કહેજો, તમને ના ફ્રૂટ્સ બતાવે, એના ટેટા બતાવે વડલાના. અને વડવાઈ કોને કહેવાય એ પણ તમને કે. ઓકે. અને વડલાના પાંદ એકદમ મોટા હોય છે અને ગોળ હોય છે. કેવા હોય છે? ગોળ, લંબગોળ જેવા અને મોટા પાંદ હોય છે, જેથી કરીને એનો છાંયો પણ એકદમ સરસ ઘટાદાર બને છે. હવે આપણે પાઠ વાંચીએ. તમારે લોકોએ મારી સાથે પહેલાં મને સાંભળવાની છે, પછી તમારે તમારી ટેક્સ્ટ બુક કાઢીને વિડીયો ચાલુ રાખીને હું વાંચતી જાઉં છું એમ તમારે એના ઉપર આંગળી ફેરવતા ફેરવતા શબ્દને વાંચવાનો છે. ત્યાર પછી તમારી જાતે વાંચવાનો છે. અને જ્યાં જ્યાં જોડાક્ષરો છે, આપણે જોયું છે ને, આપણે દરેક પાઠની અંદર જ્યાં જ્યાં જોડાક્ષર છે ત્યાં પેન્સિલથી અંડરલાઈન કરવાની છે, જેથી કરીને તમને જોડાક્ષર લખવાના કહીએ, જોડાક્ષર વાંચવાના કહીએ તો તરત જ ખ્યાલ આવી જાય, અને જોડાક્ષર વાંચવાનું તમને ફાવી જાય. જોડાક્ષર વાંચવાનું કહું તો તમે ફટફટ જ્યાં જ્યાં અંડરલાઈન કરેલ છે એ શબ્દને વાંચશો, એટલે તમને બધાને તરત જોડાક્ષરો મળી જશે. તો જ્યાં જ્યાં જોડાક્ષર છે ત્યાં આપણે અંડરલાઈન કરવાની છે. ઓકે. તમારે ખાસ યાદ રાખવાનું છે. દરેક લેસનની અંદર આપણે આવું કરીએ છીએ. હવે પાઠ આપણે વાંચીએ. વડદાદા. જુઓ, ચિત્રની અંદર સરસ મજાનું વડનું ઝાડ છે, ત્યાં દાદા બેઠા છે, દાદાની સાથે તમારા જેવા નાના નાના છોકરાઓ બેઠા છે, અને દાદા એને કહે છે, એ ધ્યાનથી સાંભળે છે. વાર્તા કહેતા હોય, અથવા તો પોતાના ગામ વિશેની કહાની કહેતા હોય, અથવા તો પોતે નાના હોય ત્યારે વડલા નીચે શું શું કરતા એ કહેતા હોય, પછી વડલા નીચે બેસીને કેવી મજા આવે છે એવું કહેતા હોય, તમે પણ આવું કરો એવું પણ કહેતા હોય. એટલે આપણા વડીલોની વાતો હંમેશા ધ્યાનથી સાંભળવાની, એમાંથી આપણને ઘણું શીખવા મળે છે. સાંભળશો ને બધા વડીલોની વાતો? તમારે વડીલોને પૂછવાનું, તમારા દાદા દાદીને પૂછવાનું કે બા, તમે નાના હતા ત્યારે શું રમતા હતા, તમે કેવી રીતે રમતા હતા,
તમે ક્યાં રમતા હતા? એવું પૂછવાનું. તમે શું ભણ્યા? તમને કોણ ભણાવતું હતું? તમને કેવું ભણાવતું હતું? એવું બધું પૂછવાનું. એવું પૂછશો તો તમને ખ્યાલ આવશે કે આપણા દાદા દાદી કેટલા હોશિયાર છે. એટલું નાનું ભણેલા હોય છતાં પણ એને બધું આવડતું હોય છે. એના શિક્ષકો કેવા પાવરફુલ હોય છે અને કેવી સજા કરતા એ પણ પૂછજો. તમને સ્કૂલે ન જતા તો તમને શિક્ષકો શું સજા કરતા? અથવા તો લેસન ન કર્યું હોય તો શિક્ષકો શું સજા કરતા? અથવા તો તમને ન આવડતું હોય ક્લાસમાં તો શિક્ષકો શું સજા કરતા? આપણે એવી સજા કરવી નથી, પણ એટલીસ્ટ તમે એવું જાણજો કે ત્યારે ભણવાનું બહુ અઘરું હતું. ત્યારે એવડી મોટી બીક હતી શિક્ષકોની, જેથી કરીને આપણા દાદા દાદી એટલા બધા હોશિયાર છે એની શિક્ષકોની બીક હતી કે આપણે આવું લર્ન નહીં કરીએ તો આપણને ઠપકો મળશે, આપણને સજા થશે. તો તમારે અત્યારે શિક્ષકો તમને પ્રેમથી શીખવે છે, તો એનાથી તો આપણે દાદા દાદીથી તો વધારે હોશિયાર થવું જોઈએ. કારણ કે પ્રેમથી શીખવે એ તો વધારે આપણે શીખવામાં મજા આવે. તો તમારે બધાએ બધું જ વાંચવાનું. મેડમ જેટલું જેટલું, દરેક વિષયના મેડમો તમને જેટલું જેટલું કે એ બધું તમારે કરવાનું, જેથી કરીને તમે બધું પાકું કરી લ્યો અને તમને બધું યાદ રહી જાય. એટલે દરેક વિષય મહત્વના છે. હિન્દી, ઇંગ્લિશ, ગણિત, ગુજરાતી, ડ્રોઈંગ, એક્ટિવિટીના પીરિયડો, બધું જ આપણા માટે મહત્વનું છે. આપણું સ્કિલ છે એમાંથી જ ડેવલપ થશે. ઓકે, તો દરેક વિષય શિક્ષકો તમને જે સૂચના આપે એનો ફોલો કરવાનો છે. તો આપણે આજે છેલ્લો પાઠ વડદાદા, આપણે વડદાદા કહીએ છીએ. શું કામે? તો કે વડનું ઝાડ બહુ જૂનું હોય છે, બહુ મોટું હોય છે, પુરાણું હોય છે. એ એકને એક વડની નીચે આપણા દાદા બેઠા હોય છે, આપણા દાદાના પપ્પા બેઠા હોય છે. આપણે બેસીશું ત્યાર પછી આપણી પણ પેઢી બેસીશે. વડ બહુ મોટી ઉંમરનું હોય છે, તો વડને આપણે દાદાનું સ્થાન આપ્યું છે, આપણે વડીલનું સ્થાન આપ્યું છે. અહીંયા છે જતીન. પાઠની અંદર જતીન નામનો તમારા જેવો ક્યુટ છોકરો છે, હોશિયાર છોકરો છે, અને એના દાદા. જતીન અને તેના દાદા સાથે ફરવા ગયા. જુઓ, જતીન અને તેના દાદા સાથે ફરવા ગયા. તમને એવું પૂછે કે આ પાઠની અંદર જતીન કોની સાથે ફરવા જાય છે, અથવા તો જતીન કોની સાથે ફરવા ગયો હતો? તો તમારે લખવાનું, જતીન એના દાદા સાથે ફરવા ગયો. જો તમે વિડીયો જોવો તો તમને બહારના પ્રશ્ન, એટલે કે આની અંદર પૂછાયેલા પ્રશ્ન હોય એ સિવાયના પ્રશ્નોનો જવાબ પણ મળી રહે. તો આપણે વિડીયો જોવો જરૂરી છે. હવે પહેલી જ લીટીમાં આપણે જતીન એના દાદા સાથે ફરવા ગયો, તો એમાંથી પ્રશ્ન નીકળી શકે ને કે જતીન કોની સાથે ફરવા ગયો? જતીન એના દાદા સાથે ફરવા ગયો. ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું. જો ગામનું પાદર, હવે પહેલાના જમાનામાં એક ગામ હોય ને, તો વડીલોને બેસવા માટે, વડીલો બપોર વચ્ચે ફ્રી હોય, એ લોકોથી વાડીના કામ થતા ન હોય, તો વડીલો મોટે ભાગે ક્યારેક ઘરે રહેતા હોય છે. તો ઘરે રહેતા હોય છે તો બપોર વચ્ચે તમે લોકો કેમ કલાક બે કલાક રમવા વયા જાઓ છો શેરીની અંદર? એમ આપણા વડીલો છે પાદરમાં બેસવા જતા. પાદર એટલે કે જ્યાં મોટા મોટા વૃક્ષો વાવેલા હોય છે, નીચે ઓટા બનાવેલા હોય છે અને મોટો ચોક હોય છે, તેને ગામનું પાદર કહેવાતું. અને તે ગામની બારોબારનો ભાગ હોય છે, એટલે કે ત્યાંથી જ ગામની અંદર પ્રવેશાતું, એને ગામનું પાદર કહેવાતું. તો ગામના પાદરે મોટા ભાગના દાદાઓ બેસવા જતા અને ત્યાં બેસીને સરસ મજાની વાતો કરતા. તો એવી રીતે જતીન તેના દાદા સાથે ક્યાં ગયો છે? ફરવા ગયો છે. ગામના પાદરે એક મોટું ઝાડ તેણે જોયું. ઝાડ હતું વડનું. શેનું ઝાડ હતું? વડનું. તમને એવો પ્રશ્ન પૂછે કે ગામના પાદરે શાનું ઝાડ હતું? તો તમારે લખવાનું, ગામના પાદર. હવે તમે મોટા થઈ ગયા છો, એક શબ્દમાં જવાબ નથી લખવાનો. તમારે સૂચના વાંચવાની, એમાં એમ લખેલું હોય કે એક શબ્દમાં જવાબ આપો તો એક શબ્દમાં જવાબ આપવાનો. તમને એવી સૂચના લખી હોય કે
એક વાક્યમાં જવાબ લખો. તો એક વાક્યમાં જવાબ લખવાનો. તો તમને એમ પૂછે કે ગામના પાદરે શાનું ઝાડ હતું? તો તમારે લખવાનું, ગામના પાદરે વડનું ઝાડ હતું. વડ જોઈ જતીન રાજી થયો. રાજી થવું એટલે ખુશ થવું, આનંદ થવો. હવે વડલો જોઈને જતીન રાજી થઈ જાય છે. લાલ લાલ ટેટા જોઈ જતીને કહ્યું, દાદાજી આ શું છે? જુઓ, લાલ લાલ ટેટા, એના ફળ, આપણે કોઈ પણ વૃક્ષની અંદર જે ફળ આવે છે એને પ્રોપર નામ આપ્યું હોય છે. જો આંબાની અંદર ફળ આવે એને કેરી કહીએ છીએ, કહીએ છીએ ને, હે? પછી રાવણાની અંદર ફળ આવે એને આપણે કેળા કહીએ છીએ. પછી જામફળીની અંદર ફળ આવે એને આપણે જામફળ કહીએ છીએ. એમ દરેક વૃક્ષની અંદર પોતાના ફળ આવતા હોય છે. એ ફળના અલગ અલગ નામ હોય છે. તો વડની અંદર પણ ફળ આવે છે, એ ફળનું પણ એક નામ છે. તો વડના ફળને શું કહેવાય? ટેટા કહેવાય. અને એ ટેટા શરૂઆતમાં લીલા હોય છે. જેવી રીતે કેરી કેમ શરૂઆતમાં લીલી હોય છે, કાચી હોય ત્યારે, અત્યારે ખાખડી આવે છે ને બજારમાં, તો એ ખાખડી કાચી હોય ત્યારે લીલી હોય છે. પછી મોટી થાય છે અને કેરી બને છે, અને પછી પાકે છે. પાકે છે ત્યારે પીળી અને કેસરીયો રંગ થઈ જાય છે. કેવી થઈ જાય છે? પાકે એટલે કેસરીયો રંગની મસ્ત મજાની પીળી બની જાય છે, અથવા તો કેસરી બની જાય છે, અને મીઠી બની જાય છે. ટેટાનું પણ એવું જ છે. કાચા હોય છે ત્યારે એ મોળા હોય છે અને સહેજ ખટુંબળા હોય છે, પણ પાકે ત્યારે ખાટા મીઠા થઈ જાય છે, મજા આવે એવા થઈ જાય છે, અને લાલ થઈ જાય છે. તો જતીન શું કહે છે? લાલ લાલ ટેટા જોઈને જતીને શું કહ્યું? દાદાજી આ શું છે? જુઓ, આપણે જોડણીની અંદર જેટલા જેટલા ચિહ્નો આવે છે, વિરામ ચિહ્નો, એને ફોલો કરવાનો છે, એને અનુસરવાનું છે. હવે પાછળ કોઈ પણ વાક્યની પાછળ નાનકડો એકડો અને નીચે ટપકું એવી નિશાની હોય તો એને ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય છે. ઇંગ્લિશમાં ક્વેશ્ચન માર્ક કહેવાય છે, ગુજરાતીમાં એને પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય. એટલે પ્રશ્ન થવો, તમારા મનમાં તમને ખ્યાલ નથી અને પ્રશ્ન થાય છે, એને એવું વાક્ય હોય ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન. અને એનો ઉચ્ચાર પણ એવો જ કરવાનો, વાક્યને વાંચવાનું પણ એવું. દાદાજી આ શું છે? દાદાજી આ શું છે? એવું નહીં બોલવાનું, તો સામાન્ય વાક્ય થઈ ગયું. પણ અહીંયા જુઓ શું કીધું છે જતીને, લાલ લાલ ટેટા જોઈને કે દાદાજી આ શું છે? એકદમ એક્સાઇટેડ થઈને દાદાજીને પૂછે છે. દાદાજી કહે છે, આ વડ દાદાનું ફળ છે. જુઓ દાદાજીએ શું જવાબ આપ્યો? આ વડ દાદાનું ફળ છે. ત્યાં પાછો ક્વેશ્ચન માર્ક નથી, પ્રશ્નાર્થ ચિહ્ન નથી, સામાન્ય વાક્ય છે. સિમ્પલ જવાબ આપે છે દાદા કે આ વડલાનું ફળ છે, વડદાદાનું ફળ છે. જતીન દાદાના ખભા ઉપર બેસીને પાન જોવા લાગ્યો. શું જોવા લાગ્યો? પાંદ, વડલાના પાંદ જોવા લાગે છે. અને વડદાદાને તો મોટા મોટા પાન હતા. વડદાદાને શું હતું? મોટા મોટા પાન હતા. તમે જોજો ગામડે જાઓ ત્યારે ક્યારેક, હો, વડલાના પાંદ મોટા હોય છે અને એકદમ ગોળ હોય છે, મસ્ત મજાના લંબગોળ ઓવલ શેપમાં. અને પાંદ પણ લીલા લીલા છમ. કેવા પાન છે? એકદમ લીલા. આપણે બોલીએ ક્યારેક લીલો કલર હોય ને તો લીલો છમ એવું બોલીએ છીએ, એટલે કે લીલા લીલા છમ. વડનું થડ તો ખૂબ જાડું. કેવું છે વડનું થડ? ખૂબ જાડું છે. જતીને થડને બાથમાં ભરી, પણ બાથમાં ન આવ્યું. બાથમાં ભરવું એટલે બે હાથ વડે, આપણે પપ્પા મમ્મીને તમે લોકો હગ કરો છો ને, હે, બે હાથ વડે, એવી રીતે વડના દાદા, વડલા દાદાને બાથમાં લેવું એટલે કે હગ કરવી. તો પણ બાથમાં ન આવે એવું હગ કરવી એટલે કે બાથ ભરવી, બે હાથ વડે એને બાથ ભરી કહેવાય. ઓકે, તો બાથમાં ન આવે, ન આવ્યું એવું જાડું છે. જુઓ અહીંયા પણ ચિત્રમાં પણ એવું બતાવે છે ને, વડનું ઝાડ ખૂબ જાડું, આવું સરસ મજાનું વડનું ઝાડ હોય છે. ત્યાર પછી
વડલા ઉપર જતીને નજર નાખી. નજર નાખવી એટલે ઉપર આમ જોવું, નજર નાખવી એટલે જોવું. તો તેની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. શું બેઠું હતું તમને એમ પૂછે કે વડની ડાળ ઉપર શું બેઠું હતું? તો તમારે લખવાનું, વડની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. પાદરે એક કેસુડાનું ઝાડ હતું. હવે તમે લોકોએ કેસુડાના ઝાડ જોયા હશે. તો કેસુડાના ઝાડ આવા હોય છે, એના અંદર આવા ફૂલ થાય છે. જુઓ, તમે જોયા છે આવા ફૂલ? હે, ઓરેન્જ કલરના અત્યારે ખૂબ ઝાડવાઓની અંદર આવા આખા ઓરેન્જ કલરના ફૂલ હોય છે. જુઓ, જોયા છે બધા એ ફૂલ? હે, આટલા સરસ મજાના ઓરેન્જ કલરના ફૂલ થતા હોય છે. આ કેસુડાના ફૂલ છે. જુઓ, છે ને સરસ મજાના કેસુડાના ફૂલ, જોયું? વેરી ગુડ. તો આવા સરસ મજાના ઓરેન્જ કલરના ફૂલ થતા હોય છે. જુઓ, છે? હા, આ શેનું ફૂલ છે? કેસુડાનું. શેનું ફૂલ છે? કેસુડાનું. તો એવું એક કેસુડાનું ઝાડ પણ હતું. કેસુડો જોઈને જતીન રાજી રાજી થઈ ગયો. કેસુડો જોઈને જતીન રાજી રાજી. હવે કેસુડો છે ને, આપણે હોળી આવશે ને હમણાં, તો હોળીની અંદર કેસુડાના ફૂલનું પાણી કરીને એનાથી નવાય, એનાથી રંગ ઉડાડાય, કેસુડાના ફૂલનો રંગ ઉડાડાય, જેથી કરીને બધાના શરીરની અંદર કોઈ જાતના બેક્ટેરિયા રહેતા નથી કોઈના શરીરની અંદર, તેમજ કોઈ જાતનો સ્કિનનો રોગ થતો નથી. તમે કેસુડાના ફૂલ, અત્યારે સિઝન છે, કેસુડાના ફૂલ લાવીને સૂકવીને એનાથી તમે આખો ઉનાળો નાહો ને તો તમારા શરીરની અંદર કોઈ પણ જાતની ખંજવાળ આવતી નથી અને કોઈ પણ જાતનો સ્કિનનો એટલે કે ચામડીનો રોગ થતો નથી. એટલે કેસુડા ખૂબ શરીર માટે સારા છે. એટલા માટે જ આપણે હોળી ઉપર કે રંગ ઉડાડવાની સિસ્ટમ છે, અને એ રંગ પણ કેસુડાનો જો, બીજો રંગ નહીં. કેસુડાના પાણીને સાંજે, કેસુડાના ફૂલને સાંજે પાણીમાં પલાળી દેવાના, અને સવારે બધે ચાર પાંચ ડોલોમાં પાણી, ચાર પાંચ ડોલ પાણીની અંદર બધા કેસુડા પલાળી દેવાના. પછી સવારે ઉઠીને એ પાણીથી રમવાનું ધૂળેટીના દિવસે. એટલે એ પાણી બીજાને નાખો તો પણ બીજાને નુકસાન નથી થતું, અને બીજા તમારા ઉપર એ પાણી નાખે તો પણ તમને નુકસાન નથી થતું. એટલા માટે હોળીના દિવસે આપણે કેસુડાનો રંગ ઉડાડવાની સિસ્ટમ છે, અને આ રીતે આપણે કેસુડાના પાણીથી નાહવું જોઈએ. કેસુડાના ફૂલ ખૂબ ગુણકારી છે. તો કેસુડો છે એ ખૂબ સરસ હોય છે, અત્યારે ખૂબ શોભતો હોય છે. વનવગડામાં બધે ખૂબ કેસુડા આવ્યા છે અત્યારે. તમે જો જાઓ ને ગામમાં, તો ગામમાં કે બગીચે કે ક્યાંય વાડીમાં કે તો તમને રસ્તામાં ખૂબ જોવા મળશે. તો મમ્મી પપ્પાને કહેજો કેસુડાનું ઝાડ તમને બતાવે. ફૂલ જોયે ને તમે, એ રીતના ફૂલ ભર્યા હોય, આખી ડાળીઓ ભરી હોય છે, આખું ઓરેન્જ કલરનું અત્યારે ઝાડ થઈ ગયું હોય છે. જતીનની નજર વડદાદાના થડ નીચે પડી. તો વડદાદાનો આ ભાગ જમીનની અંદર હતો, જતો હતો. જમીનને એ પોચી ખેંચી જોયું, જમીનને જતીને એ ખેંચી જોયું પણ ખેંચાયું નહીં. એના દાદાએ દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? દાદાએ જવાબ આપ્યો, આ વડનું મૂળ છે, ઉપરથી લટકતા દેખાતા પણ મૂળ જ છે, એમને વડવાઈ કહેવાય છે. જતીને એને લાકડી એને લટકી જોયું અને હિંચકા ખાવાની મજા પડી. વડવાઈ, મેં તમને અગાઉ કીધું ને કે વડવાઈ છે એ પણ મૂળ જ છે, તો એની ઉપર હિંચકા ખાવાની મજા આવે. તો જતીને ત્યાં લટકી જોયું તો હિંચકા ખાવાની પણ મજા પડી. એટલે આ રીતે એ વડનું મૂળ હોય છે, અંદર હોય છે, ડાળીઓ ઉપર હોય છે, થડ વચ્ચે હોય છે, અને પાંદ અને ફળ છે એ વડની ડાળીઓમાં હોય છે. એટલે આપણે આ બધું જોયું. થડ જો, અહીંયા નવા શબ્દમાં થડ છે, પાદર છે અને વડવાય છે. થડ એટલે જમીનથી ઉપરનો ભાગ અને ડાળીઓથી નીચેનો ભાગ, વચ્ચેનો ભાગ હોય એને થડ કહેવાય છે. પાદર એટલે ગામની ભાગોળ, અથવા ભાગોળ એટલે પાદર, ગામની પહેલાં શરૂઆતનો મોટું મેદાન જેવું સ્થળ જ્યાં મોટા મોટા ઝાડવાઓ વાવેલા હોય છે એને પાદર કહેવાય છે, ગામની શરૂઆતનો જ ભાગ. પછી વડવાઈ એટલે કે ડાળીઓમાંથી નીકળતા મૂળિયાઓ, એને વડવાઈ કહેવાય છે. ઓકે,
તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીશું. પછીના જવાબો આપણે પછીના પાઠમાં જોઈશું. બાય.